હેલો ગાઈઝ, તો લેક્ચર નંબર 4માં આપણે એમસીક્યુ નંબર 76 to 100 જોઈએ. એમસીક્યુ નંબર 76 એમ કહે છે કે ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઇન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કોઝિસ ખાલી જગ્યા, એટલે કે ટેમ્પરેચરમાં વધારો થાય તો ઓવરહેડ લાઇનમાં કંઈ ફરક પડશે કે નહીં પડે. એક્ઝેક્ટલી આપણને ખ્યાલ છે કે રેલવેના પાટાની વાત કરીએ તો જેમ ટેમ્પરેચર વધે તો એની લેન્થમાં વધારો થાય, તો એક્ઝેક્ટલી સેમ ફંડા અહીંયા પણ એપ્લાય થશે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનનો કન્ડક્ટર એલ્યુમિનિયમનો બનેલો હશે, એમાં પણ ટેમ્પરેચર વધતા લેન્થમાં વધારો થશે. હવે લેન્થમાં વધારો થાય તો એનું સ્ટ્રેસ એટલે કે ટેન્શનમાં શું થશે, ઘટાડો થશે. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર રાઇઝ ઇન ઓવરહેડ લાઇન ઇઝ ટુ ખાલી જગ્યા, એનો જ પ્રશ્ન બીજી રીતે પૂછ્યો છે, ખાલી આન્સર અલગ આપે છે. હવે આપણને ખ્યાલ છે કે લેન્થમાં વધારો થાય તો સેગ એટલે કે એની જે ઝોલ પડે છે બે સપોર્ટની વચ્ચે, એમાં પણ વધારો થશે. ટેમ્પરેચરમાં વધારો થશે તો સેગમાં વધારો થશે, અને આપણે કહ્યું કે સ્ટ્રેસમાં ઘટાડો થશે એટલે કે ટેન્શનમાં ઘટાડો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ધ સેગ ઓફ ટ્રાન્સમિશન લાઇન કન્ડક્ટર ઇન સમર ઇઝ ખાલી જગ્યા. હવે કહે છે કે સેગમાં શું ફરક પડશે સમરમાં. હવે સમરમાં ટેમ્પરેચર વધારે હશે તો સેગમાં શું થશે, અહીંયા વધારો થશે. કોની કમ્પેરિઝનમાં, તો વિન્ટરની કમ્પેરિઝનમાં અહીંયા સેગમાં વધારો થશે, તો મોર દેન દેટ ઇન વિન્ટર. ઇન અ ટ્રાન્સમિશન લાઇન સેગ ડિપેન્ડ્સ ઓન ખાલી જગ્યા. ઓલવેઝ યાદ રાખીશું કે સેગ હશે એ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખશે, લેન્થ, વેઇટ અને ટેન્શન. એટલે કે સ્પાન લેન્થ, ટેન્શન ઇન ધ કન્ડક્ટર અને વેઇટ ઓફ ધ કન્ડક્ટર પર યુનિટ લેન્થ, એટલે કે ઓલ ઓફ ધ અબોવ. બિટવીન ટુ સપોર્ટ્સ ડ્યુ ટુ સેગ ધ કન્ડક્ટર ટેક્સ ધ ફોર્મ ઓફ ખાલી જગ્યા. ઓલવેઝ યાદ રાખીશું કે જે સેગ હશે, અહીં આપણે આન્સર જોઈએ તો સેમી સર્કલ, કેટેનરી અને હાઇપરબોલા. સેમી સર્કલ એટલે હાફ વર્તુળ, હાફ વર્તુળ કદી થાય, ના થાય. હાઇપરબોલા એટલે કે પરવલય થશે તો પણ ના થાય. તો જવાબમાં આવશે કેટેનરી, જે આપણે ઝોલ કહીએ એ વક્ર ઝૂલાને ઇંગ્લિશમાં કેટેનરી કહેવાય. તો સેગના કારણે જે કંડક્ટરનો આકાર છે એ કેવો થઈ જાય છે, તો કેટેનરી આકાર થઈ જશે. ધ ઇફેક્ટ ઓફ આઈસ ડિપોઝિશન કંડક્ટર ઇઝ ટુ ઇન્ક્રીઝ ધ ખાલી જગ્યા. ઓલવેઝ યાદ રાખીશું કે જે બરફ હોય એ વાયર ઉપર પડે તો વાયરનું વજન વધે, એટલે કે વેઇટ ઓફ ધ કંડક્ટર. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. તો આપણે પ્રીવિયસ ક્વેશ્ચનમાં જે નેક્સ્ટ લાસ્ટ વન જોયો હોય ઓપ્શન, તો આઈસ ડિપોઝિશનથી સ્કિન ઇફેક્ટમાં વધારો થાય, કદી ના થાય, ખાલી વેઇટમાં જ વધારો થશે. તો પહેલો જો ઓપ્શન અહીંયા નીકળી જશે કે આઈસ ઓન કન્ડક્ટર ઇન્ક્રીઝ સ્કિન ઇફેક્ટ, એ ના થાય. વિન્ડ પ્રેશરના કારણે કોરોના ઇફેક્ટ એ પણ કંઈ ના થાય. આઈસ ઓન ધ કન્ડક્ટર રિડ્યુઝ સેગ લાસ્ટ વનમાં, તો એ રિડ્યુઝ સેગ પણ ના થાય કારણ કે સેગ તો વધે. ઓકે, હવે થર્ડ વન ક્વેશ્ચન જોઈએ કે વિન્ડ પ્રેશર ઇઝ ટેકન ટુ એક્ટ એટ પરપેન્ડિક્યુલર ટુ ધેટ ફોર આઈસ, એટલે કે વિન્ડ પ્રેશર હશે એ એક્ઝેક્ટલી 90 ડિગ્રીએ લેવામાં આવશે ટુ ધ આઈસ ડિપોઝિશન. એક્ઝેક્ટલી રાઈટ. ઓલવેઝ યાદ રાખીશું કે જે વિન્ડ પ્રેશર હશે એ હોરિઝોન્ટલી લેવામાં આવે છે, અને આઈસ હશે એ ઉપરથી આકાશમાંથી પડશે, એટલે એક્ઝેક્ટલી એને 90 ડિગ્રી થશે. એમસીક્યુ નંબર 83 જોઈએ કે વિન્ડ પ્રેશર એટલે કે વિન્ડ લોડિંગ ઇન કોસ્ટલ રિજિયન્સ ઇઝ ઇન ધ રેન્જ ઓફ ખાલી જગ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશું, આપણે જે પવન ચક્કી હોય છે કેવી જગ્યાએ લગાવીએ આપણે, તો ઓલવેઝ દરિયાકિનારે લગાવતા હોઈએ છીએ, ત્યાં જે વિન્ડ પ્રેશર હશે એ કેટલું હશે, તો ઓલવેઝ યાદ રાખીશું કે 150 kg/m². મેક્સિમમ ટેન્શન ઇન અ સેક્શન ઓફ ઓવરહેડ લાઇન કન્ડક્ટર બિટવીન ટુ સપોર્ટ્સ ઓફ અનઇક્વલ હાઇટ અકર્સ એટ ખાલી જગ્યા. એટલે ક્વેશ્ચનમાં એમ કહે છે કે માની લો કે જે બે સપોર્ટ્સ છે એની હાઇટ અલગ અલગ છે, એટલે કે એકની હાઇટ વધારે છે એકની હાઇટ ઓછી છે, તો જે ટેન્શન એટલે કે સ્ટ્રેસ હશે મેક્સિમમ એ કયા સપોર્ટ ઉપર આવશે, લોઅર સપોર્ટ ઉપર કે હાયર સપોર્ટ ઉપર, તો ઓલવેઝ યાદ રાખીશું હાયર સપોર્ટ ઉપર. સ્ટ્રિંગિંગ ચાર્ટ ઇઝ યુઝફુલ ટુ ફાઇન્ડિંગ ખાલી જગ્યા, કે સ્ટ્રિંગિંગ ચાર્ટ હશે એ કોના માટે યુઝફુલ છે, તો ઓલવેઝ યાદ રાખીશું કે સ્ટ્રિંગિંગ ચાર્ટ ઇઝ યુઝફુલ ફોર ફાઇન્ડિંગ ધ સેગ ઇન ધ કન્ડક્ટર. સ્ટ્રિંગિંગ ચાર્ટ શેના માટે યુઝફુલ છે, તો ફાઇન્ડિંગ ધ સેગ ઇન ધ કન્ડક્ટર. હોટ ટેમ્પલેટ કર્વ્સ આર અ પ્લોટ ઓફ ખાલી જગ્યા, એટલે કે હોટ ટેમ્પલેટ કર્વ્સ શેના માટે હશે, તો અહીંયા ઓપ્શન જોઈએ તો ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી કદી ના હોય, સેગ એન્ડ સ્પાન લેન્થ એ પણ કદી ના હોય, વેઇટ અને સેગ એ પણ ના હોય, ટેમ્પરેચર અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ કર્વ. ઓકે, અહીંયા 2 મિનિટ આપણે વિચારીએ. હોટ ટેમ્પલેટ કર્વ હશે, ઓકે યાદ રાખીએ કે હોટ ટેમ્પલેટ કર્વ હશે, એટલે કે હોટ ટેમ્પલેટ કર્વ કોને કહેવું,
તો એક્સ એક્સ ઉપર સેગ લેવામાં આવશે અને વાય એક્સ ઉપર સ્પાન લેન્થ, સોરી એક્સ એક્સ ઉપર લેન્થ લેવામાં આવશે અને વાય એક્સ ઉપર સેગ લેવામાં આવશે. એ કર્વ એ રીતે જે પ્લોટ થશે એને કહીશું આપણે હોટ ટેમ્પલેટ કર્વ. એટલે કે સેગ અને સ્પાન લેન્થ વચ્ચે જે કર્વ ડ્રો કરવામાં આવે, સેગ અને સ્પાન લેન્થ વચ્ચે, એને આપણે કહીશું હોટ ટેમ્પલેટ કર્વ. ધ ઇફેક્ટ ઓફ વિન્ડ પ્રેશર ઇઝ મોર પ્રિડોમિનન્ટ ઓન ખાલી જગ્યા. એટલે કે વિન્ડ પ્રેશરની અસર સૌથી વધારે, સૌથી જોરદાર ક્યાં થશે? ઇન્સ્યુલેટર ઉપર, ટ્રાન્સમિશન લાઇન ઉપર, સપોર્ટિંગ ટાવર ઉપર, કઈ જગ્યાએ? તો ઓલવેઝ યાદ રાખીએ કે વિન્ડ પ્રેશર જે હશે એની સૌથી વધુ અસર કેવી હોય, તો સૌથી વધુ અસર ક્યાં થશે? તો એ ટાવર્સ ઉપર. આપણને ખ્યાલ છે કે વધારે પડતો જો પવન આવે એટલે કે વાવાઝોડું આવે તો થાંભલાઓ પડી જતા હોય છે આખા, રાઈટ? એટલે કે એને કહીશું આપણે ટાવર, બરાબર? કે ટાવર એના ઉપર સૌથી વધારે અસર થશે વિન્ડ પ્રેશરની. ગલોપિંગ ઇન ટ્રાન્સમિશન લાઇન કન્ડક્ટર અરાઇઝિસ ડ્યુ ટુ ખાલી જગ્યા. અહીંયા જે ગલોપિંગ થતું હોય છે ટ્રાન્સમિશન લાઇનમાં, એટલે કે વાયર ભેગા થઈ જતા હોય છે, કડાકો થઈ જતો હોય છે, એના કારણે શું થાય? ડ્યુ ટુ એટલે કે કોના કારણે થતું હોય છે આ વસ્તુ, કોના કારણે થતું હોય? તો એનું કારણ એક કહી શકીએ કે અસિમેટ્રિકલ લેયર ઓફ આઈસ ફોર્મેશન. એટલે કે જે બરફ પડે, બરફ એ રીતનું પડે જાય કે એક કંડક્ટરને બીજા કંડક્ટર વચ્ચે આઈસ જામી જાય, તો એ જગ્યાએ કડાકો થઈ શકે, એટલે કે ગલોપિંગ થઈ શકે ઇન ધ ટ્રાન્સમિશન લાઇન કન્ડક્ટર. તો જવાબમાં ઓલવેઝ યાદ રાખીશું ગલોપિંગ આવે એટલે અસિમેટ્રિકલ લેયર આવશે ઓફ અ આઈસ ફોર્મેશન. ક્વેશ્ચન નંબર 89માં યાદ રાખીએ, ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય, બહુ ઇઝી છે. અહીંયા શું કીધું કે સર, સેગ ઓફ ધ કન્ડક્ટર ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ 2.5 મીટર. ઓકે, ફર્સ્ટ વન યાદ રાખીએ કે સેગ કોને કહેવું. તો સેગ એટલે કે જે ટાવરની હાઈટ હશે ત્યાંથી લઈને મિનિમમ ક્લિયરન્સ ઓફ ધ કન્ડક્ટર ટુ ધ ગ્રાઉન્ડ, એટલે ગ્રાઉન્ડથી સૌથી નજીકનો પોઈન્ટ જે છે કન્ડક્ટરનો એ રહ્યો, અને ટાવરનો હાઈટ એ વચ્ચેની જે લેન્થ હશે એને કહીશું આપણે સેગ. અહીંયા સેગ આપી દીધો 2.5 મીટર વેન ધ સ્પાન ઇન 250 મીટર, એટલે કે બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું છે? 250 મીટર. નાવ ઇફ ધ હાઇટ ઓફ સપોર્ટિંગ ટાવર ઇઝ ઇન્ક્રીઝડ બાય 25% ધ સેગ વિલ ખાલી જગ્યા. હવે અહીંયા હાઇટ સપોર્ટિંગ ટાવર એટલે કે બંને સપોર્ટિંગ ટાવરની વધારવાની છે, તો સેગ શું હશે? તો ઓલવેઝ યાદ રાખીશું બંનેની તમે સાઇઝ હાઇટ વધારો તો સેગમાં કંઈ જ ફરક ના પડે. જો તમે કાં તો સ્પાન બદલો, કાં તો હાઇટ એકની બદલો, તો સેગમાં ફરક પડે, અધરવાઇઝ સેગમાં કોઈ જ ફરક પડશે નહીં. મિનિમમ ક્લિયરન્સ ઓફ અ હાઈ વોલ્ટેજ લાઇન્સ ફ્રોમ અક્રોસ સ્ટ્રીટ ઇઝ ખાલી જગ્યા. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે જે માની લો કે શેરીઓ હોય છે, શેરીઓ કાં તો નાનકડા એવા રસ્તા, તો જે હાઈ વોલ્ટેજની લાઇન હોય છે શેરીઓથી કેટલા મીટર અંદર ખેતરમાં બનાવવા જોઈએ? તો ઓલવેઝ યાદ રાખીશું કે મિનિમમ ક્લિયરન્સ એનું 6 મીટર જેટલું હોવું જોઈએ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનનું અક્રોસ ધ સ્ટ્રીટ. મિનિમમ હોરિઝોન્ટલ ક્લિયરન્સ ઓફ લો વોલ્ટેજ લાઇન ફ્રોમ રેસિડેન્શિયલ મસ્ટ બી ખાલી જગ્યા. માની લો કે આપણા ઘરની છત છે, બીજા માળનું ધાબું છે, તો ત્યાંથી જે વાયર છે એનું મિનિમમ ક્લિયરન્સ કેટલું હોવું જોઈએ? તો મિનિમમ ક્લિયરન્સ યાદ રાખીશું 1.2 મીટર, એટલે અંદાજે કેવું હોય તો 12 × 36 એટલે કે 3.6 ફૂટ કહી શકીએ, 3.6 ફૂટ આપણે કહી શકીએ. તો મિનિમમ હોરિઝોન્ટલ ક્લિયરન્સ ઓફ ધ લો વોલ્ટેજ લાઇન ફ્રોમ રેસિડેન્શિયલ બિલ્ડિંગ મસ્ટ બી 1.2 મીટર. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થર્ડ ક્વેશ્ચન કહી શકીએ કે 132 કેવી લાઇનની, 132 કેવી લાઇન તમારા ધાબા ઉપરથી પસાર થાય છે, તો મિનિમમ વર્ટિકલ ક્લિયરન્સ ફ્રોમ ધ રૂફ ઓફ ધ બિલ્ડિંગ શોલ બી ખાલી જગ્યા. તો મિનિમમ ક્લિયરન્સ ધાબાથી વાયરનું કેટલું હોવું જોઈએ? અહીંયા મીટરમાં જવાબ આપ્યો, ઓલવેઝ યાદ રાખીએ 4.57 મીટર. તમે ગણતરી કરશો તો કંઈક 13.71 ફૂટ જેટલું આવશે. તો અહીંયા યાદ રાખીએ કે મીટર 132 કેવીની લાઇન પસાર થાય છે, તો ધાબામાંથી એનું ક્લિયરન્સ 4.57 મીટર તો હોવું જ જોઈએ. મિનિમમ ક્લિયરન્સ બિટવીન 132 કેવી ટ્રાન્સમિશન લાઇન એન્ડ ગ્રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો અહીંયા વાત કરી છે ગ્રાઉન્ડની, પહેલાં વાત કરી ધાબાની, ધાબાની વાત કરી એટલે 4.57 મીટર. પણ માની લો કે હવે ધાબું નથી પણ શું છે, જમીન છે. તો ઓલવેઝ યાદ રાખીએ 6.4 મીટર, એટલે કે આપણે ગણતરી કરીએ તો પેલું હતું 4.57 મીટર, અહીંયા 6.4 મીટર, એટલે કે અંદાજે લગભગ 2 મીટર જેટલો ફરક પડશે જો ગ્રાઉન્ડ અને ધાબુ આવે તો. જો ગ્રાઉન્ડ આવે તો 6.4 મીટર, અને જો ધાબુ આવે તો આવશે 4.57 મીટર. ઓકે ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 94. ફોર 400 કેવીની લાઇન છે, સ્પેસિંગ બિટવીન ફેઝ કન્ડક્ટર ઇઝ અરાઉન્ડ ખાલી ગયા. એટલે કે માની લો કે એક આર છે, એક વાય છે અને એક બી છે, તો આર વાય બી વચ્ચેનું સ્પેસિંગ કેટલું રાખીશું જો 400 કેવીની લાઇન હોય તો. તો ઓલવેઝ યાદ રાખીએ 400 કેવીની લાઇન હશે તો
બે ફેઝ વચ્ચેનું અંતર 8 મીટર જેટલું અંદાજે રાખીશું. ધ હોરિઝોન્ટલ સ્પેસિંગ બિટવીન ફેઝ કન્ડક્ટર ઓફ 132 kV ટ્રાન્સમિશન લાઇન ઇઝ અબાઉટ, ખાલી જગ્યા કોઈપણ બે ફેઝ કન્ડક્ટર વચ્ચે ડિસ્ટન્સ કેટલું રાખીશું? 132 kV ટ્રાન્સમિશન લાઇનમાં. આપણે 400 kV વાત કરીએ તો 400 kV આપણે જોયું કે ભાઈ 8 મીટર જેટલું રાખીશું. 132 kV યાદ રાખીએ કે 6 મીટર જેટલું અંતર રાખીશું. હવે વચ્ચેની એક આવે એટલે 220 kV ટ્રાન્સમિશન લાઇન. તો 220 kV ટ્રાન્સમિશન લાઇન હોય તો ઓલવેઝ યાદ રાખીએ કે 6 મીટર અને 8 મીટરની વચ્ચેનું ડિસ્ટન્સ હશે, બરાબર? આપણને બાય હાર્ડ લક હોય અને એવું ક્વેશ્ચન પૂછે તો એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ. જો 400 kV હોય તો કયો આન્સર આવશે? 8 મીટર. અને 132 kV હોય તો કયો આન્સર આવશે? 6 મીટર. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે સ્ટ્રેન્ડેડ કન્ડક્ટર યુઝ્યુઅલી હેવ અ સેન્ટ્રલ વાયર અરાઉન્ડ વિચ દેર આર સક્સેસિવ લેયર ઓફ 6, 12, 18, 24 વાયર્સ ફોર એન લેયર. ધ ટોટલ નંબર ઓફ ઇન્ડિવિડ્યુઅલ વાયર ઇઝ, ખાલી જગ્યા માની લો કે એન લેયર આપેલા છે તો ટોટલ નંબર ઓફ ઇન્ડિવિડ્યુઅલ વાયર ઇઝ, ખાલી જગ્યા. ઓલવેઝ ક્વેશ્ચનમાં યાદ રાખીએ અહીંયા એન લેયર ટોટલ નંબર ઓફ ઇન્ડિવિડ્યુઅલ વાયર કીધું હોય, ઇન્ડિવિડ્યુઅલ વાયર કીધું હોય તો આ જવાબ યાદ રાખીએ 3n n+1, 3n × n+1+1. એ જ રીતનો અહીંયા બીજો ક્વેશ્ચન છે કે ડાયામીટર માની લો કે ઇચ સ્ટ્રેન્ડનું આપી દીધું હોય. શું આપી દીધું આપણને અહીંયા? ડાયામીટરની વાત કરી નાખી, ડાયામીટર આપી દીધું ડી. ધેન ધ ડાયામીટર ઓફ એન લેયર સ્ટ્રેન્ડેડ કન્ડક્ટર વિલ બી, ખાલી જગ્યા ડાયામીટર ઓફ એન લેયર સ્ટ્રેન્ડેડ કન્ડક્ટર, બરાબર? ડાયામીટર આપી દીધું ઇચ સ્ટ્રેન્ડનું ઇઝ અ ડી. ડાયામીટર ઓફ ઇચ સ્ટ્રેન્ડ ઇઝ અ ડી. ધેન ધ ડાયામીટર ઓફ એન લેયર સ્ટ્રેન્ડેડ કન્ડક્ટર, એન લેયર સ્ટ્રેન્ડેડ કન્ડક્ટર વિલ બી, ખાલી જગ્યા. ઓલવેઝ અહીંયા યાદ રાખીએ કે આનો આન્સર આવશે 2n+1 × d. દરેક સ્ટ્રેન્ડનો ડાયામીટર આપણને ડી આપી દે તો ડાયામીટર ઓફ એન લેયર સ્ટ્રેન્ડેડ કન્ડક્ટર, ડાયામીટર ઓફ એન લેયર સ્ટ્રેન્ડેડ કન્ડક્ટર કીધું હોય તો 2n+1 × d. જ્યારે અહીંયા એન લેયર ધ ટોટલ નંબર ઓફ ઇન્ડિવિડ્યુઅલ વાયર કીધું હોય તો 3n n+1+1, પેલામાં આવશે 2n+1 × d. ઓકે, MCQ નંબર 98ની વાત કરીએ. વોટ વિલ હેપન વેલ લાઇન કન્ડક્ટર ઓફ એન ઓવરહેડ સપ્લાય લાઇન બ્રેક ડાઉન એન્ડ ટચ ટુ ધ અર્થ. એટલે માની લો કે એક વાયર તૂટી ગયો અને જમીનનો ટચ થઈ ગયો તો શું થશે? ઓલવેઝ યાદ રાખીએ કરંટ વિલ ફ્લો થ્રુ ધ અર્થ. જેવું આપણામાં થાય છે કે માની લો તમે એક લાઈવ વાયરને ટચ કરી લો છો તો તમારી બોડીમાંથી કરંટ પસાર થઈ જશે. એવી જ વસ્તુ છે કે કોઈ લાઈન એટલે કે લાઈવ વાયર હોય એ જમીન ઉપર પડે તો બધો કરંટ જમીનમાં અર્થ થઈ જશે, નીકળી જશે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. ટોપ મોસ્ટ કન્ડક્ટર ઇન HV ટ્રાન્સમિશન લાઈન. આપણે ખેતરોમાં મોટા થાંભલા જોતા હોઈએ છીએ, ટાવર જોતા હોઈએ છીએ, સ્ટીલના ટાવર. એમાં જે સૌથી ઉપરનો જે કન્ડક્ટર હશે એ ઓલવેઝ યાદ રાખીશું કે અર્થ કન્ડક્ટર હશે. કેમ સૌથી ઉપર રાખવામાં આવે? કારણ કે માની લો કે વીજળી પડે, 220 kV લાઈન છે, માની લો કે વીજળી પડે તો પહેલી ક્યાં પડવી જોઈએ? અર્થ ઉપર. એટલે સીધેસીધું બધું ગ્રાઉન્ડ થઈ જાય. કારણ શું? કે એની અંદર કરંટ અને વોલ્ટેજ ખૂબ વધારે પ્રમાણમાં હશે તો એ સીધે સીધા ગ્રાઉન્ડ થઈ જાય. એના કારણે સૌથી ઉપર શું રાખવામાં આવે છે? અર્થ કન્ડક્ટર. ઓકે, આજના લેક્ચરનું લાસ્ટ MCQ જોઈએ. ધ કલર ઓફ ન્યુટ્રલ વાયર ઓફ અ 3-કોર ફ્લેક્સિબલ કેબલ ઇઝ, ખાલી જગ્યા. એટલે ઓલવેઝ યાદ રાખીએ કે ન્યુટ્રલ વાયર છે તો એનો કલર ઓલવેઝ બ્લેક હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.